ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ એવી સ્કૂલ નવસારી વતી સુપર ફોર્ટી ગુજકટ ટ્વેન્ટી ટ્વેન્ટી બોલે તો ગુજકેટ પર ચર્ચામાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરમાં ચેપ્ટર નંબર દસ વેક્ટર એલઝિબ્ર સદીશના બીજ ગણિત વિશે આપણે એવા ચાલીસ એમસીક્યુ જોઈશું કે જેથી સરળતાથી આપણે સંપૂર્ણ ચેપ્ટરનું રિવિઝન કરી શકીએ શરૂઆત કરું એમસીક્યુ નંબર એક જો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર બરાબર ઝીરો બાર તથા મોડ એ બાર બરાબર થ્રી મોડ બી બાર બરાબર ફાઈ અને મોડ સી બાર બરાબર સેવન તથા એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો આલ્ફા મેળવવાનો છે ટૂંકમાં કહું તો વિદ્યાર્થી બે સદીશ વચ્ચે બે સદીશ વચ્ચેનો આપણે ખૂણો મેળવવાનો છે બે સદીશ કહ્યું કે એ અને બી એના વચ્ચેનો આપણે ખૂણો મેળવ્યો તો એના માટેનું સૂત્ર આપણને ખ્યાલ જ છે કહ્યું કોસ આલ્ફા બરાબર એ બાર ડોટ બી બાર એના છેદમાં હવે અહીંયા મૂળની કિંમત છે એ બાર ડોટ બી બાર બે ડોટ કિંમત નથી એ કેના પરથી મળશે એ પક્ષની કંડિશન જો આના પરથી મળશે એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર બરાબર શૂન્ય બાર આમાંથી આપણે એ બાર બી બારની જરૂર છે તો એને ત્યાં રાખીએ અને સી બાર ને સામે લઈ જાઓ બંને બાજુ ધારો કે હું માનક આપું તો કોઈ ફરક પડે નહીં માનાંક આપી કોઈ વર્ગ કરું કોઈ ફરક પડે ન પડે તો અહીંયા વર્ગનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો એપ્લાય થશે એ બાર ડોટ બી બાર પ્લસ મૂળ બી બાર નો વર્ગ અહીંયા મૂળ સી બાર નો વર્ગ માઇનસ સી તો પ્લસ થઈ ગયું કિંમત મૂકવા અહીંયા ત્રણ નો વર્ગ બનશે નવ આની કિંમત આપણને ખ્યાલ નથી પાંચનો વર્ગ બનશે પચીસ સાતનો વર્ગ બનશે ઓગણપચાસ તો આમાંથી હું ટુ એ બાર ડોટ બી બારને કરતા બનાવું તો ઓગણપચાસ આ બંને સામે ગયા એટલે માઇનસ થઈ ગયા તો ત્યાં બાકી વધશે આપણી પાસે પંદર ચોત્રીસ માઇનસ થઈ ગયા તો એ બાર ડોટ બી બારની કિંમત રહેશે વિદ્યાર્થી મિત્રો પંદરના છેદમાં બે રાઇટ હવે તો ખૂણો મળી ગયો સરળ બની ગયો હવે પંદરના છેદમાં બે આ બંનેનો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા પાંચ પાંચ ત્રણને પંદર કેન્સલ અહીંયા રહેશે વન હાફ આપણે આલ્ફાને કરતાં બનાવવાના છે તો આલ્ફા બરાબર કોસ અહીંયા રહેશે વન હાફ કોસની કિંમત વન હાફ ક્યારે હોય કે ભાઈ પાય બાય થ્રી એ હોય આપણો આન્સર હશે સી આપણો આન્સર હશે ના નેક્સ્ટ બે નંબર એ બી સી અને ડી બિંદુ આપેલા છે એ બી સદીશ અને સીડી સદીશ પરનો પ્રક્ષેપ મેળવો એ બીનો સીડી પરનો પ્રક્ષેપ મેળવો હવે જો પ્રક્ષેપ માટેનું સૂત્ર જો વિદ્યાર્થી મિત્રો આપણે યાદ કરીએ તો પ્રક્ષેપ માટેનું સૂત્ર છે હું એ લખી દઉં પ્રોજેકશન ઓફ કોનો કોના પર એ બીનો સીડી પર જેના પર હોય એને આપણે અહીંયા નીચે લખતા લઉં રાઈટ હવે જો આનું સૂત્ર લખું તો આનું સૂત્ર બને છે એબી બી ડોટ સીડી એના છેદમાં નીચે જે હોય એનો વર્ક કરતા હતા ને આપણે અને આખા કાઉસ ઇન્ટુ નીચે જે છે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો એબી સદિશ મેળવવો પડે અને સીડી સદિશ મેળવવો પડે તો એના માટે જો હું લખું એ અને સીડી સદિશ માટે તો બિંદુના સ્થાન સદિશ તો આપણને આપેલા જ છે એના પરથી એ બી એટલે ટૂંકમાં કહીએ તો શું થાય બી માઇનસ એ થાય કે નહીં બી માઇનસ એ યામ કરો તો અહીંયા શું બને આવું રહેશે સીડી ડી માઇનસ સી કરો તો જો આવું રહેશે હવે આપણે એના સૂત્રમાં કિંમત મૂકી દઈએ ચાલો સૂત્રમાં કિંમત મૂકું અહીંયા સીડી છેદમાં માનાંકમાં સીડી અને એનો વર્ગ 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 મૂળ કેન્સલ કરી દો તો પણ ચાલે પણ અત્યારે હું લખી દઉં છું પ્રત્યેક ઘટકનો વર્ગ માનાંક છે એટલે અને આ એનો વર્ગ ક્લિયર વર્ગ વર્ગુણ કેન્સલ અંશમાં કરી દઈએ ડોટ પ્રોડક્ટ તો અંશમાં ડોટ પ્રોડક્ટ કરો કરો ગુણાકાર તો ચાર એક એટલે ચાર એક માઇનસ એક માઇનસ એક ત્રણ અને એક એટલે કે ત્રણ છેદમાં રહેશે વિદ્યાર્થી મિત્રો ત્રણ અને અહીંયા જે સદીશ છે આપણો વન માઇનસ વન અને વન આ એમ જ રહેશે આનું જો વિદ્યાર્થી મિત્રો તમે સાદરૂપ આપો તો છ ભાગ્યા ત્રણ એટલે ત્યાં રહેશે વિદ્યાર્થી મિત્રો બે અને પાછળનો સદિશ વન માઇનસ વન અને વન બે વડે અંદર ગુણાકાર કરો એટલે ડી આપણો આન્સર આવી જશે નવ નેક્સ્ટ ત્રણ નંબર બિંદુ એનું સ્થાન સદિશ ફોર ટુ માઇનસ થ્રી છે તો બિંદુ એનું એક્સ વાય સમતલથી તથા બિંદુ એનું વાય અક્ષથી અંતર પીટું હોય પેલું p1 અને આ પીટું હોય તો p1 પ્લસ શું બને હવે જો ઇઝી દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે એ બિંદુ છે એ બિંદુ એનું જો તમે એક્સ વાય સમતલથી અંતર લ્યો ને એક્સ વાય સમતલથી અહીંયા ડાયરેક્ટ લગી લો અંતર આ પીવન છે તો અહીંયા માનાંકમાં ઝેડ ધરે શું રહે માનાંકમાં ઝેડ એટલે આ બિંદુનો ઝેડ યા એટલે માનાંકમાં માઇનસ ત્રણ એટલે ત્રણ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો બિંદુ એનું જો વાય અક્ષથી આપણે જો અંતર લઈએ ને તો એના માટેનું સૂત્ર શું બને વર્ગમૂળમાં વાયક્સ છે એટલે એક્સ સ્ક્વાયર પ્લસ ઝેડ સ્ક્વેર બનવાનું છે એટલે વર્ગમૂળમાં ચારનો વર્ગ સોળ ઝેડ એટલે કે નવ એટલે અહીંયા રહેશે વિદ્યાર્થી મિત્રો પાંચ આપણને શું કીધું બંનેનો સરવાળો એટલે કે પી વન પ્લસ પી ટુ એટલે કે ત્રણ વત્તા પાંચ એટલે આપણો આન્સર રહેશે આઠ એટલે એ આપણો આન્સર નવ નેક્સ્ટ ચાર નંબર એ બાર એકમ સદિશ હોય તો એ બાર ક્રોસ આઈ કેરેટ આખાનો માનાંક એનો વર્ગ સેમ પેટર્ન જે કેરેટ અને કે કેરેટ માટે તો એના બરાબર શું થાય હવે જો આ એકમ સદીશ આપણને કહી દીધું છે તો હું કોઈ એકમ સદીશ વિદ્યાર્થી મિત્રો ધારણા કરું સાદરૂપ સરળ બને એટલા માટે ધારો કે મેં એકમ સદીશ લઈ લીધું એ બાર બરાબર વન ઝીરો ઝીરો એટલે કે આઈ કેરેટ જ છે શું છે

હવે એ બાર બી બાર સદીશ વચ્ચેનો ખૂણો મેળવવા પડતા પહેલાં એનો ડોટ મેળવવો પડશે આ બંને એકમ સદિશ્યો છે જો તો મૂળ એ બાર બરાબર મૂળ બી બાર બરાબર વન બને હવે અંદર જે બંને એનો એકબીજાને લંબ કીધું તો ડોટ પ્રોડક્ટ શૂન્ય છે એટલે એ બાર પ્લસ ફાઈવ બી બાર સોરી એ બાર પ્લસ ટુ બી બાર ઇન્ટુ ફાઈવ એ બાર માઇનસ ફોર બી બાર બરાબર શૂન્ય થાય લંબ છે એટલે ચાલો એના પરથી સાદરૂપ આપી દો બે અવયવનો અંદર અંદર ગુણાકાર કરો એ નો પહેલા સાથે ફાઈવ એ બાર સાથે એ બાર એ બાર એટલે મૂળ એ બાર આખાનો વર્ગ ચાલો નેક્સ્ટ આગળ માઇનસ ફોર એ બાર બી બાર ટુ બી નો કરો તો ટેન એ બાર બી બાર માઇનસ એટ મોડ બી બાર એનો વર્ગ અને ઇઝ ઇક્વલ ટુ શૂન્ય છે ક્લિયર મૂળ એ બારની કિંમત વિદ્યાર્થી મિત્રો વન છે બી બારની કિંમત વન છે આ તો આના પરથી તમે સાદરૂપ આપો તો અહીંયા રહેશે ફાઈવ આ માઇનસ ફોર એ બાર જો માઇનસ ફોર અને પ્લસ ટેન એટલે પ્લસ સિક્સ થઈ ગયું એ બાર ડોટ બી બાર અને અહીંયા રહેશે માઇનસ એટ બરાબર ઝીરો એટલે ત્યાં રહેશે માઇનસ ત્રણ માઇનસ ત્રણ બરાબરની સામે જાય એટલે પ્લસ થઈ ગયા તો સિક્સ એ બાર બી બાર બરાબર ત્રણ રહેશે રાઈટ તો અહીંયા રહેશે મિત્રો આપણે બંને વચ્ચેનો ખૂણો મેળવાનો છે કોસ નું સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરજો કોસ આલ્ફા બરાબર એ બાર ડોટ બી બારના છેદમાં મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર કોસ આલ્ફાની કિંમત એ બાર ડોટ बार કિંમત વન હાફ અને આ તો વન જ છે બંનેની કિંમત એટલે કોસની કિંમત વન હાફ ક્યારે હોય તો આલ્ફા બરાબર ભાઈ કોસ યુનિવર્સ વન હાફ બને કોસની કિંમત વન હાફ હોય પાય બાય થ્રી પાસે આપણો આન્સર રહેશે બી આપણો આન્સર રહેશે ક્લિયર નાઉન નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર છ સદીશ એક્સ બાર એક્સક્ષ અને વાયક્ષની ધન દિશા સાથે અનુક્રમે પાય બાય ફોર અને ફાઈ પાય બાય ફોર માપનો ખૂણો બનાવે તો વાયક્ષની ધન દિશા સાથે કેટલા માપનો ખૂણો બનાવે જો એક્સ અને ઝેડ આપેલો છે વાય મેળવવાનો છે જ્યારે સદિશની અંદર ત્રણ ખૂણાની વાત કરવામાં આવે તો આપણે હંમેશા કયું સૂત્ર વાપરીશું ચાલો એક્સક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એને ધારો કે હું આલ્ફા નામ આપી દઉં આલ્ફા એટલે પાય બાય ફોર છે વાયક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે છે એને આપણે બીટા કહીએ જે આપણે મેળવવાનો છે અને ઝેડક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એ ગામા છે ગામા આપણને આપી દીધો છે ફાઈ ફોર ત્રણે ત્રણ ખૂણાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો એટલે સૂત્ર કયું આપણે ઉપયોગ થાય કે કો સ્કવેર આલ્ફા પ્લસ કો સ્ક્વેર બીટા પ્લસ કો સ્ક્વેર ગામા ઇઝ ઇક્વલ ટુ વન થાય મૂકો કિંમત કે કોસ સ્ક્વેર પાય બાય ફોર કોસ સ્ક્વેર બીટા કોસ સ્ક્વેર ફાઈ પાય બાય ફોર હવે વિદ્યાર્થી મિત્રો કોસ સ્ક્વેર ફાઈ પાય બાય ફોરનું આપણે થોડું આપી દઈએ કોસ ફાઈ પાય બાય ફોર એટલે શું કહેવાય પાય પ્લસ પાય બાય ફોર કહેવાય તમને ખ્યાલ જ છે પાય એટલે મારી ભાષામાં વિદ્યાર્થી મિત્રો કયો પોઈન્ટ એડેશ પોઈન્ટ પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં કોસ તો હંમેશા નેગેટિવ વિધિ ન બદલાય એટલે અહીંયા કોસ ફાય બાય ફોર રહે શું રહે કોસ બાય ફોર હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે સાદરૂપ આપીએ તો કોસ ફાય બાય ફોરની કિંમત કહેવાય વન પોન રૂટ ટુ એનો વર્ગ એટલે વન હાફ બને આ કોસ સ્ક્વાર બીટા એમાં જ જો આ માઇનસ છે બટ આનો વર્ગ છે તો માઇનસ માઇનસ તો શું થવાનું પ્લસ કોસ પાય બાય ફોર તો હજી હમણાં મેં આગળ કીધું તેમ રહેશે આ બંનેમાં વન હાફ વન હાફ એટલે આ વન કેન્સલ બની ગયું એટલે ડાયરેક આપણી પાસે અહીંયા રે કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ શૂન્ય તો આના પરથી શું કહેવાય કોસ બીટા બરાબર શૂન્ય તો કોસ શૂન્ય ક્યારે હોય કે ભાઈ પાય બાય ટુના એંગલમાં એટલે આપણો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો એ આપણો આન્સર રહેશે નેક્સ્ટ સાત નંબર જો એક્સ બાર વાય બાર અને માનાંકમાં એક્સ બાર પ્લસ વાય બાર આ બધું માનાંકમાં છે ઇઝ ઇક્વલ ટુ વન હોય તો માનાંકમાં એક્સ બાર માઇનસ વાય બાર મેળવો જો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપણે અહીંયા નહીં મેળવી શકીએ જો મેળવવું હોય તમારે માનાંકમાં એક્સ બાર માઇનસ વાય બાર તો ડાયરેક્ટ ન મળે આનો આખાનો વર્ગ કરાય વર્ગ એટલે આના જેવા અવયવ બે ગુણાકારમાં આવી જાય તો આપણે તો ડાયરેક્ટ જ સૂત્રો એપ્લાય કરીએ છે ઓકે હવે આમાં બંનેનો ડોટ નથી માનાંકની કિંમત તો આવી ગઈ બંનેનો ડોટ નથી તો એ મેળવવા પક્ષની તમારે આ કન્ડિશનનો ઉપયોગ કરવો પડે પ્લસ વાળી અને આનું સૂત્ર જો તમે એપ્લાય કરો ને તો વચ્ચે આપણી પાસે પ્લસ રહેવાનું છે તમને ખ્યાલ છે હવે જો અહીંયા વન અહીંયા વન આ ટુ ઇન્ટુ એક્સ બાર ડોટ વાય બાર અને અહીંયા રહેશે વન રહે કે નહીં ચાલો ક્રોસ કેન્સલ કરી દઉં વન આ બાજુ એટલે માઇનસ થઈ ગયા આ ટુ એના છેદમાં તો એક્સ બાર ડોટ વાય બાર બરાબર શું બને માઇનસ વન હાફ બનશે મૂકો તો કિંમત વન માઇનસ માઇનસ પ્લસ ટુ ઇન્ટુ વન હાફ અને પ્લસ વન રાઈટ ટુ ટુ કેન્સલ અહીંયા રહેશે વન પ્લસ વન પ્લસ વન એટલે કે થ્રી રહેશે આ કોની કિંમત આવી વિદ્યાર્થી મિત્રો વર્ગની મારે વર્ગ ન જોતો હોય તો વર્ગ મૂળ પણ પ્લસ સોર માઇનસ નહીં ખાલી પ્લસ શું કામ ત્યાં માનાક છે એટલા માટે એટલે રૂટ થ્રી આપણો આન્સર રહેશે ધેન ફાઇનલ આન્સર ઓકે નેક્સ્ટ સદિશ ટુ માઇનસ ટુ અને વનની દિશામાં છ માનવાળો સદિશ એક્સ બાર છે તથા સદિશ વન વન માઇનસ વનની દિશામાં રૂટ થ્રી માનવાળો સદિશ વાય બાર છે તો એક્સ બાર પ્લસ ટુ વાય બાર આખાનું માન મેળવવાનું છે સૌપ્રથમ તો સદિશ વાય બાર અને એક્સ બાર આપણે મેળવવો પડે હવે જો આના માટે હું તમને વિદ્યાર્થી મિત્રો યાદ અપાવું તો આના માટે એક સૂત્ર

તો એવો સદિશ જો તમારે એક્સ બાર વાય બાર મેળવવું છે તો એક્સ બાર માટે આપણી પાસે સૂત્ર જો અહીંયા રહે એક્સ બાર એની દિશામાં કે એટલે પ્લસ આવે વિરુદ્ધ દિશામાં કે તો માઇનસ આવશે એટલે અહીંયા લખાય સિક્સ કોની દિશામાં કે ભાઈ ટુ માઇનસ ટુ અને વન અને છેદમાં એનું માન એટલે વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર બેનો વર્ગ ચાર અને અહીંયા એક નવનું વર્ગમૂળ ત્રણ 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 કેન્સલ એટલે અંશમાં બે વધે એટલે ટુ અહીંયા રહેશે આ અંદર ગુણાકાર કરી દિશા છેદમાં એનું માન એટલે વર્ગમૂળ ની અંદર વન પ્લસ વન પ્લસ વન એટલે આ પણ રૂટ થ્રી બી નું એટલે તો નીકળી જાય ડાયરેખાની સાથે અહીંયા રહેશે વન વન અને માઇનસ વન એટલે એક્સ બાર સદિશ મળી ગયો વાય બાર સદિશ મળી ગયો હવે જે વિદ્યાર્થી મિત્રો આપણને મેળવવાનું કીધું છે તે રીતના કે હવે આપણે શું મેળવીએ પહેલાં બંનેનો સરવાળો પછી માન મેળવી લઉં રાઈટ એક્સ બાર ફોર માઇનસ ફોર અને ટુ વત્તા વાય બાર વન વન અને માઇનસ વન ઘટકવાઇઝ તમે સરવાળો કરો તો સદી શું મળે આપણને સિક્સ માઇનસ ટુ અને શૂન્ય મળશે ક્લિયર ઓકે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ હવે જો આનું સાદરું આપવું અહીંયા મારે ટુ લખવા ભૂલાઈ ગયા ને પછી ઘટકવાઈઝ સરવાળો કરશે હવે આનું માન મેળવવું તો એક્સ બાર પ્લસ ટુ વાય બાર તો માનાંકની અંદર છનો વર્ગ એટલે કે છત્રીસ અહીંયા બે ને અહીંયા શૂન્ય વર્ગમૂળમાં ચાલીસ થશે વર્ગમૂળમાં ચાલીસ એટલે ચાર ગુણ્યા દસ કહેવાય ચાર નું બે અને બે વર્ગમૂળમાં બે ક્રમિક બાજુઓ એ બાર અને બી બાર એમના વચ્ચે નું ખૂણાનું માપ છે એ બાર અને બી બાર બંને સદીશ આપી દીધા છે એ બાર સદિશ છે અને બી બાર ની છે મૂળ બી બાર બરાબર ટુ એ બાર તો તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવું વિદ્યાર્થી મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણનું જો આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો એના માટેનું સૂત્ર શું બને કે માનાંકમાં એ બાર ક્રોસ બી બાર બાજુઓની મદદથી રાઈટ વિકર્ણની મદદથી પણ તમે મેળવી શકો જો હવે આ જે મેળવવું છે એ બાર ક્રોસ બી બાર એ તો રકમમાં આપ્યું નથી કેમકે એ બાર સદિશ છે બી બાર સદિશ નથી તો આનું રિલેશન મેળવવા માટે આપણે શું કરીશું એ હું તમને કહું આનું રિલેશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો હું સાઇન આલ્ફાનું સૂત્ર વાપરું તો મોડ એ બાર ક્રોસ બી બારના છેદમાં મોડ એ બાર ઇન્ટુ મોડ બી બાર થાય થાય કે નહીં મોડ એ બાર એ શું લેવાનું એ તમને ખ્યાલ આવી ગયો જો અહીંર અહીર આના પરથી તમારે મોડ એ બાર મેળવું હોય તો મળે કે નહીં કે વર્ગમૂળની અંદર ચાર ચાર અને એક એટલે આના બરાબર ત્રણ કહેવાય હવે જો આની અંદર સૂત્ર એપ્લાય કરો કે બે બંને વચ્ચેનો ખૂણો આલ્ફા બરાબર તો પાય બાય સિક્સ છે તો અહીંયા રહેશે સાઈન પાય બાય સિક્સ અંશ તમારો એમ નામ રહે કેમ કે આપણને ખ્યાલ નથી આના બરાબર ત્રણ ચાલો મૂળ બી બાર બરાબર ટુ ઇન્ટુ એ બાર એટલે એના બરાબર સિક્સ કરી દો રાઈટ ઓકે નેક્સ્ટ સાધરું સાઇન ફાય બાય સિક્સ વન હાફ મૂળ એ બાર ક્રોસ બી બાર અહીંયા રહેશે ત્રણ અને છ ટુ ટુ કેન્સલ એટલે ત્રણ રહેશે નવનો ક્રોસ ગુણાકાર વિદ્યાર્થી મિત્રો સામે કરી દો એટલે સૂત્ર મુજબ આપણો આન્સર કેટલો બની ગયો આનો નવ આન્સર બનશે ચોર ઓકે નવ નેક્સ્ટ દસ નંબર મહત્વનો એમ છે ધારો કે એ બાર બરાબર આઈ બાર પ્લસ જે બાર પ્લસ કે બાર સી બાર બરાબર જે બાર માઇનસ કે બાર અને એક સદીશ બીબાર એવો છે કે જેથી એ બાર ક્રોસ બી બાર બરાબર સી બાર અને એ બાર ડોટ બી બાર બરાબર થ્રી થાય તો મૂળ બીબારની કિંમત મેળવવાની છે જો એ બાર સદીશ શું લેવાનું સી બાર શું લેવાનું કહી દીધું છે બીબાર આપણે મેળવવાનું છે બી બાર જો સદીશ મળી જાય તો એના પરથી મૂળ બીબાર મળી જશે આપણી પાસે રાઈટ તો અંદર જે કીધું છે એ પ્રમાણે જો તમે વિદ્યાર્થી મિત્રો એ બાર લખો એકમ સદિશ ત્રણ ત્રણનો સરવાળો એટલે ઘટક એના વન 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 થવાના છે બીબાર લખો બી બાર તો અહીંયા રહેશે જીરો વન અને માઇનસ વન થશે કે નહીં આગળ માઇનસ છે એટલા માટે હવે પક્ષની કંડિશનનો જો હું ઉપયોગ કરું હવે છે એ બાર ક્રોસ બી બાર બરાબર સી બાર આ પક્ષની કંડિશન છે હવે આપણી પાસે અહીંયા એ બારની કિંમત ખ્યાલ છે સોરી અહીંયા સી બાર છે નહીંતર આન્સર આવી ગયો એ બારની કિંમત ખ્યાલ છે સી બારની કિંમત ખ્યાલ છે હવે એ બારની કિંમત જો ખ્યાલ હોય તો બંને બાજુ સાદરૂપને સરળ બનાવવા માટે હું શું કરું છું એ બાર ક્રોસ ગુણાકાર કરું છું બંનેની આગળ કરું છું સ્થાન છે એટલે માટે રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ તો શું બની ગયું આ તો આપણું ત્રિગુણન બની ગયું એટલે આના માટે સૂત્ર યાદ રાખ્યું હતું એક બે ત્રણ એકસો ને ત્રેવીસ બરાબર એકસો બત્રીસ માઇનસ એકસો ત્રેવીસ યાદ આવ્યું તો આના પ્રમાણે જો હું સૂત્ર મૂકું તો એ બાર ડોટ બી બાર ડોટ એ બાર માઇનસ અને નેક્સ્ટ આગળ સો એ બાર ડોટ એ બાર ડોટ બી બાર બરાબર એ બાર ક્રોસ સી બાર લેશે આવું એ બાર ડોટ એ બાર એટલે મોડ એ બાર કહેવાય એ બાર ડોટ બી બાર જો રકમ આપેલું છે ત્રણ થ્રી ઇન્ટુ એ બાર માઇનસ અહીંયા છે મોડ એ બાર એનો વર્ગ ઇન્ટુ બી બાર

તો એમાં એ સદિશ આપણને ખ્યાલ છે સી સદિશ ખ્યાલ છે બંનેનો જો તમે ક્રોસ પ્રોડક્ટ મેળવો તો હવે મળી જાય કે નહીં બહિર ગુણન મેં મેળવી દીધેલું છે અહીંયા એટલે હું ડાયરેક્ટ લખું છું આનું બહિર્ગુણન આપણને મળશે વિદ્યાર્થી મિત્રો માઇનસ ટુ વન વન રાઈટ આ સદીશ છે માઇનસ એને સામે લઈ જાઓ એટલે અહીંયા રહેશે થ્રી થ્રી અને થ્રી આ માઇનસ માઇનસ ટુ વન વન અને આ બની ગયો થ્રી બી બાર હવે વિદ્યાર્થી મિત્રો થ્રી બી બારને આપણે કરતાં બનાવ્યા છે બે સદીશનો તફાવત લઈએ તો આપણને આન્સર મળે છે અહીંયા ફાઈ ટુ અને ટુ ચાલો બી બાર બરાબર થ્રી સામે છેદમાં લઈ લઉં રાઈટ અને અહીંયા રહેશે આપણી પાસે ફાઈ ટુ અને ટુ આ બીબાર સદીશ મેળવું તમારે શું મેળવવાનું છે મૂળ બાર મૂળ બીબાર એટલે ઘટકનો પણ વર્ગ થાય વન પોઈન્ટ નાઇન અહીંયા ટ્વેન્ટી ફાઈવ ફોર અને ફોર રહેશે એટલે આ બની ગયું તેત્રીસ તેત્રીસના છેદમાં અહીંયા રહેશે આપણી પાસે નવ સોરી ઘટક તો ત્રણ એમ જ રહેશે અને વર્ગ કરી દો એટલે આ વર્ગમૂળને કેન્સલ કરવું અને સરળ બની જાય એટલા માટે આ વર્ગ ફરી વખત કહું છું બીબાર છે એનું મૂળ બીબાર મેળવવા માટે વર્ગ કરી દઈ દો બંને બાજુ એટલે ત્રણ આનો વર્ગ અને પછી માનાંક આપી દીધો એટલે આનું માનાંક લઈ લીધું એટલે અહીંયા રહેશે વિદ્યાર્થી મિત્રો તેત્રીસના ના છેદમાં નવ ત્રણ ત્રણ કેન્સલ અગિયારના ના છેદમાં ત્રણ રહે અને મૂળ બીબાર આના પરથી મેળવો તો વર્ગમૂળમાં અગિયારના છેદમાં ત્રણ થશે આપણો આન્સર આન્સર રહેશે રહેશે સી અગિયાર નંબર જો અને ઝેડ કેરેટ એ ત્રિપરિમાણ અવકાશમાં ત્રણ એકમ સદીશ્યો હોય તો મૂળ એક્સકેરેટ પ્લસ વાયકેરેટ આખાનું વર્ગ વત્તા એક વાયકેરેટ પ્લસ ઝેડ કેરેટ આખાનું વર્ગ વત્તા ઝેડ કેરેટ પ્લસ એક્સ કેરેટ આખાના વર્ગની ન્યૂનતમ કિંમત કઈ થાય આ ત્રણે ત્રણ છે એ વિદ્યાર્થી મિત્રો એકમ સદિશો છે કયા સદિશો છે એકમ સદિશો છે હવે જો આપેલી રકમ છે એના પ્રમાણે જો આપણે ગણતરી કરીએ અને આનું તમે વિસ્તરણ કરી દો તો વિસ્તરણ કંઈ આવી રીતના થશે આ વિસ્તરણ આવી રીતના થશે આનું જો હું સાદરૂપ આપું આ તો એકમ સદીશે એટલે બધા બરાબર શું મળી જાય વન 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 એટલે છ બધામાંથી ટુ કોમન એક્સ કેરેટ વાય કેરેટ વત્તા વાય કેરેટ ઝેડ કેરેટ વત્તા ઝેડ કેરેટ અને એક્સ કેરેટ આવું બનશે ડોટ પ્રોડક્ટની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ નથી ડોટ પ્રોડક્ટની કિંમત જો આપણને ખ્યાલ નથી તો એના માટે જો આપણે મેળવું હોય તો આ એકમ સદિશો છે આ એકમ સદિશનો જો તમે સરવાળો કરો અને એનું માન મૂલો માન મેળવો તો એનો આન્સર તમને ગ્રેટર દેન ઓર ઇક્વલ ઝીરો મળે કોઈ પણ સદિશના સરવાળો કરો શૂન્ય સદિશ સિવાયનો કેમ કે એકમ સદિશ છે ને અને એનું માન મેળવવું તો આન્સર ક્યાં તો ઝીરો ત્યાં તો ઝીરો કરતાં મોટો મળવાનો છે માન બંને બાજુ વર્ક કરવું તો કોઈ ફરક પડે ન પડે હવે ત્રણ પદ માટે એ પ્લસ બી પ્લસ સી આખાના વર્ગનું જો વિસ્તરણનું સૂત્ર એપ્લાય કરું તો આના બરાબર વિદ્યાર્થી મિત્રો શું બને કે મૂળ એક્સ બાર આખાનો વર્ગ વત્તા મૂળ વાય બાર કેરેટ છે પ્લસ ઝેડ કેરેટ આખાનો વર્ગ પ્લસ ટુ એક્સ કેરેટ વાય કેરેટ પ્લસ ટુ વાય કેરેટ ઝેડ કેરેટ પ્લસ ટુ રહેશે એવું ઓકે તો હું બધામાંથી ને કોમન લઈ લઉં અહીંયા એક્સ કેરેટ વાય કેરેટ પ્લસ વાય કેરેટ ઝેડ ઝેડ કેરેટ પ્લસ ઝેડ કેરેટ એક્સ કેરેટ હવે આની કિંમત આ ગ્રેટર દેન ઓર ઝીરો છે આની કિંમત વિદ્યાર્થી મિત્રો લખો તો વન પ્લસ વન પ્લસ વન પ્લસ ટુ એક્સ કેરેટ વાય કેરેટ પ્લસ વાય કેરેટ ઝેડ કેરેટ પ્લસ ઝેડ કેરેટ એક્સ કેરેટ ગ્રેટર દેન ઓર ઝીરો આ સામે જાય એટલે ત્રણ થઈ ગયા આ ટુ એના છેદમાં તો એક્સ કેરેટ વાય કેરેટ વત્તા વાય કેરેટ ઝેડ કેરેટ વત્તા ઝેડ કેરેટ એક્સ કેરેટ ઇઝ અ ગ્રેટર ઇક્વલ માઇનસ ત્રણ એટલે નાનામાં નાની કિંમત આ છે એનાથી મોટી કિંમત બની શકે તો આના રિલેટેડ જો વિદ્યાર્થી મિત્રો તમે લખો તો આ સમતા અહીંયા આવી ગઈ આ છ એમ જ આ ટુ આ માઇનસ થ્રી બાય ટુ 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 કેન્સલ છ માઇનસ ત્રણ એટલે ત્રણ વચ્ચે ને એટલે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ કેટલા કહેવાય ત્રણ તો નાનામાં નાની કિંમત કઈ બનશે ત્રણ બનશે કઈ બનશે ત્રણ ખાસ ધ્યાન રાખજો નવ નેક્સ્ટ એ બાર બરાબર આપેલો છે બી બાર સદી સી બાર આપી દીધેલો છે એ બાર પ્લસ એફ બી બાર એ લંબ છે વચ્ચે લંબનો સંકેત છે સી બાર હોય તો એફની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે મેળવી લેવાની છે ઓકે જો મેળવી દઈએ એફની કિંમત સૌપ્રથમ પ્રથમ આપણે શું કરશું કાઉન્સની કિંમત મેળવીશું કઈ એ બાર પ્લસ એફ બી બાર એના માટે મેળવી લઉં એ બાર માઇનસ વન ટુ વન વત્તા એફ બી બાર ટુ ટુ થ્રી એફ નો ગુણાકાર કરી અને પછી સરવાળો સાથે કરતા જઈએ તો સદીશ મળશે માઇનસ વન પ્લસ ટુ એફ ટુ પ્લસ ટુ એફ વન પ્લસ લંબ છે કે એ બાર પ્લસ એફ બી બાર એ લંબ છે સી બાર તો આનું મિનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો કે એ બાર પ્લસ એફ બી બાર ડોટ સી બાર બરાબર શૂન્ય સદીશ માઇનસ વન પ્લસ ટુ એફ ટુ પ્લસ ટુ એફ અને વન પ્લસ થ્રી એફ ડોટ સીવાળા સદીશ થ્રી વન ઝીરો બરાબર શૂન્ય કરો અંદર અંદર ગુણાકાર પહેલાંના થ્રી સાથે માઇનસ થ્રી પ્લસ સિક્સ એફ વન સાથે ટુ પ્લસ ટુ એફ અને શૂન્ય એટલે કોઈ ગુણાશે નહીં એફ આપણને આઠ મળશે આ માઇનસ એક બરાબરની સામે ગયા એટલે પ્લસ તો એફ બરાબર આપણને મળશે વન બાય એટ મળશે આપણો આન્સર હશે સી આપણો આન્સર હશે ચાલો યુ બાર અને વી બાર બંને આપી દીધેલા છે બંનેને લંબ એકમ સદિશ કેટલા હોય કેટલા ખાલી સંખ્યા મેળવવાની છે કયા નથી કીધું આ બંનેને લંબ એકમ સદિશ કોઈ પણ લંબ એકમ સદીશ જો આપણે મેળવીએ તો એના માટેનું સૂત્ર કયું વિદ્યાર્થી મિત્રો હતું બે સદીશ ને લંબ એકમ સદિશ અહીં યુવી છે તો પ્લસ ઓર માઇનસ ચાલો આના માટેનું સૂત્ર કયું તમે વિચારો તો આપણે આવું લખતા હતા યુબાર ક્રોસ ના છેદમાં માનાંકમાં યુબાર ક્રોસ બાર તો પ્લસ ઓર માઇનસ એટલે બે મળે કે નહીં એટલે આન્સર કેટલો રહેશે બે સંખ્યા કેટલી રહેશે બે રહેશે લંબ એકમ સદીશ ખાલી લંબ સદીશ કે તો છેદ ન આવે રાઈટ થેન્ક યુ